નમસ્કાર દર્શક મિત્રો, અતિથિ કાર્યક્રમમાં બધાનું ફરી એકવાર સ્વાગત છે. અતિથિ એટલે કે ગેસ્ટ ઓફ ધ ડે, અને ગેસ્ટ ઓફ ધ ડે એની અંદર આ નવા વિક્રમ સંવતની અંદર પહેલો ઇન્ટરવ્યુ આપને એવા અતિથિનો બતાવવા જઈ રહ્યા છે કે એ અતિથિ જે સેવા કરી રહ્યા છે, જે કામ તેમણે ઉપાડ્યું છે અને જે ફિલ્ડની અંદર તેઓ કામ કરે છે, તેની દરેકે દરેક વ્યક્તિને જરૂર પડે. દર્શક મિત્રો, આપને ખ્યાલ હશે કે કોઈ પણ વ્યક્તિના મોઢે 3 નંબરો તો કોમનલી એક સ્ટોર્ડ થઈ ગયા છે. 100 નંબર એટલે પોલીસ, 101 નંબર એટલે ફાયર બ્રિગેડ, અને 102 એટલે એમ્બ્યુલન્સ. પણ એક એવો નંબર 108 નંબર એક નવો એસ્ટાબ્લિશ થયો છે અને અત્યારે પણ લોકોના દિલમાં ઘર કરી ગયો છે, અને તેની સેવા 108ની સેવાએ બધા લોકોને પ્રભાવિત પણ કર્યા છે અને મદદરૂપ પણ 108 બની છે. યસ દર્શક મિત્રો, વાત કરી રહ્યો છું એ જ ત્વરિત સેવા આપનારી. આપની જ્યારે પણ તકલીફ હોય છે, મેડિકલ પ્રોબ્લેમ હોય છે, ફાયરનો પ્રોબ્લેમ હોય છે, તો બીજા કોઈ પણ પ્રોબ્લેમની અંદર તુરંત જ એક જ કોલ બાદ ગણતરીની મિનિટોની અંદર હાજર રહેનારી 108 સેવામાં ગુજરાતમાં જે ફરજ બજાવી રહ્યા છે તે અમિત દેસાઈજી મારી સાથે. અમિતજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ વેરી મચ સર. અમિતજી, સૌથી પહેલા તો 108 પ્રોપર 108નું એક લોજિક બધાએ પોતપોતાની રીતે આપ્યું હતું, 108 નંબર શા માટે? 108 નું લોજિક એવું છે કે નંબર 1 જે છે તે શિવમ માટેનો નંબર છે. ઓકે. 0 જે છે તે 0 ઇઝ એનકમ્પાસિંગ એવરીથિંગ, એટલે બધું જ એક સાથે, બધી જ સેવાઓ એક સાથે જે એનકમ્પાસ કરે એ 0 છે. અને 8 એટલે ઇટર્નિટી, એટલે ધીસ નંબર, એટલે આ નંબર જે 108 નંબર છે એ હંમેશ માટે આ અવેલેબલ રહેશે. ઓકે, ફાઇન. અને એટલે એના માટે 108 એટલે કોમ્બિનેશન પ્રોપર છે, અને જ્યારે પણ જરૂર પડે ત્યારે દરેક લોકો માટે. ખાસ કરીને 108માં કઈ કઈ સેવાઓ અપાતી હોય છે, પ્રોવાઈડ કરો છો? અમે લોકો 108માં પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ એટલે મેડિકલ ઇમરજન્સી, એ ત્રણે ત્રણ ટાઈપની ઇમરજન્સીઝનો અમે આમાં સમાવેશ કરી લીધો છે. ત્રણે ત્રણ ટાઈપની સેવાઓ માટેના જે જરૂરિયાત, જે માણસો જે અમને જરૂર પડે એ બધા જ અમારા કોલ સેન્ટર એટલે કે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં એ બધા જ ત્રણે ત્રણ વિભાગના માણસો અમારે ત્યાં હોય. કેન યુ સ્પેસિફાઈ પર્ટિક્યુલર, આપણે કીધું કે પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ, મેડિકલ. તો ખાસ કરીને પોલીસ, ફાયર અને મેડિકલને જો ત્રણેયને અલગ અલગ રીતે આપ શોર્ટમાં સમજાવી શકો તો કઈ રીતે આ સર્વિસ અપાય છે? મેડિકલ ઇમરજન્સીઝ એટલે કે દરેક ટાઈપની ઇમરજન્સી, રોડ ટ્રાફિક એક્સિડન્ટ થયો એ એક ઇમરજન્સી થાય, ઘરે કોઈને હાર્ટમાં પ્રોબ્લેમ થયો હોય, શ્વાસની તકલીફ ઊભી થઈ હોય, કોઈક ઝેરી પદાર્થ આવી ગયો હોય લેવામાં, સાપ કરડ્યો હોય, કોઈ પણ ટાઈપની મેડિકલ ઇમરજન્સી હોય એ આમાં મેડિકલ ઇમરજન્સી લેવાઈ જાય છે. પોલીસની ઇમરજન્સી એટલે કોઈ પણ ટાઈપના પોલીસની રિક્વાયરમેન્ટ હોય, મોટી થેફ્ટ થઈ હોય ઘરમાં, તો એ વખતે પણ તો એની સાથે પોલીસનો ટાઈપ કઈ રીતે હોય છે આપનું? અમારા જે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, જે કોલ સેન્ટર છે, એમાં અમે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે એવી રીતે ઓર્ગેનાઇઝ કર્યું છે કે પોલીસ ડિપાર્ટમેન્ટના 2 ડિસ્પેચર્સ એટલે 2 ઓફિસર્સ અમારા કોલ સેન્ટરમાં હંમેશા હોય છે. કયા કેડરના હોય છે લોકો? એ લોકો દે આર સિનિયર કેડર, એટલે યુ નો જસ્ટ જે પીઆઈ થવાના હોય એ કેડરના હોય છે. એટલે કોઈ પણ, ધારો કે કોઈનો પોલીસનો કોલ આવ્યો, 108માં કોલ આવ્યો, ઘણી વખત એવું પણ થયું હોય છે કે બાજુમાં, ઘરની બાજુમાં કોઈ ઇલિસિટ લીકરની ભઠ્ઠી ચાલતી હોય, અને એવી વખતે એક વખતે એવો ફોન આવી ગયો કે ભાઈ અમારા ઘરની બાજુમાં ભઠ્ઠી ચાલે છે. ઓકે. એટલે તરત જ પોલીસ ડિસ્પેચર ત્યાં હોય એમને જણાવ્યું, એ લોકોએ તરત જ એમની પોતાની વાયરલેસ સર્વિસ હોય છે કે જેનાથી ઓલ ઓવર ધ સ્ટેટમાં એ લોકો મેસેજ પાસન કરી શકે. એટલે તરત જ મેસેજમાં કહ્યું કે ભાઈ આ જગ્યાએ આ સરનામું છે અને ત્યાં દારૂની ભઠ્ઠી ચાલી છે, તો ઇમિડિયેટલી ઇટ વોઝ ટેકન કેર ઓફ. અને તરત જ 1/2 કલાકમાં અમને પાછો ફોન આવી ગયો એપ્રિસિએશનનો કે થેન્ક યુ વેરી મચ, કે આ ટાઈપની અમે નતા ધારતા કે પોલીસ કરતા. અમે પોલીસ, આપે વાત કરી પોલીસની અને ખાસ કરીને મેડિકલ સર્વિસની, ફાયરની અંદર કઈ રીતે હેલ્પફુલ થઈ શકે છે 108? ફાયરમાં શું થાય છે કે ફાયરના ડિસ્પેચ ઓફિસર્સ અમારે ત્યાં નથી હોતા, કારણ કે એ લોકોનું કંટ્રોલ સેશન ત્યાં જ એમના ફાયર ડિપાર્ટમેન્ટમાં જ છે, તે મેજર કંટ્રોલ સેક્શન છે. એટલે દસ્તુર સાહેબ ઇઝ વેરી વેરી હેલ્પફુલ, એમની સાથે અમે એ રીતે સંકળાયેલા છીએ કે કોઈ પણ ફાયરને લગતા જો કેસીસ હોય
તો એમાં મેડિકલ પાસ ઓન કરી દો છો, પાસ ઓન એમને કરીએ, અને સાથે સાથે જે મેડિકલ ની જે એમ્બ્યુલન્સીસ કે જે નોર્મલ ફાયર બ્રિગેડ પાસે હોતી નથી એ તમે પ્રોવાઇડ કરો? અમે પ્રોવાઇડ કરીએ, એમની પાસે હોય છે પણ એમની પાસે દરેક જગ્યાએ નથી હોતી. ઓકે ઓકે, એટલે એ રીતે અમે લોકો. સો જો નંબર્સ ની વાત કરીએ કે આપે જે પ્રમાણે કીધું કે પોલીસ નું તો આપ પાસ ઓન થઈ જાય છે પોલીસ પાસે, પોલીસ ને જયારે મેડિકલ ટીમ ની જરૂર હોય છે એ આપ પ્રોવાઇડ કરો છો, સેમ વે ફાયર ની અંદર પણ આપ મિસ્ટર દસ્તુર નું નામ આપીને કીધું એ પ્રમાણે ફાયર બ્રિગેડ સાથે પણ આપ ટાઈપમાં છો, ને એમને જે મેડિકલી જે પણ ક્યાંક લેક ઓફ મેન પાવર હોય છે એ આપ પ્રોવાઇડ કરો છો. Now, what's about medical services? Medical services માં આપની પાસે કેટલો manpower છે અને કઈ કઈ કેડરનો છે? મેડિકલ માટે એવું છે કે અત્યારે જે આપણે ગુજરાતમાં આ જે સ્ટાર્ટ કરી રહ્યા છે સેવાઓ એ અમદાવાદ અને ગાંધીનગરમાં સૌથી પહેલાં 29 ઓગસ્ટે અમે ચાલુ કરી, અને પછી 2 ઓક્ટોબરે વી એક્સપાન્ડેડ ટુ સૌરાષ્ટ્ર. એટલે સૌરાષ્ટ્રના 5 ડિસ્ટ્રિક્ટમાં કયા કયા 5 આવે? સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ અને પોરબંદર. ઓકે, આ 5 ડિસ્ટ્રિક્ટમાં અમે સેવાઓ ચાલુ કરી છે. એટલે અત્યારે ટોટલી અમારી પાસે લગભગ 33 જેટલી એમ્બ્યુલન્સીસ છે, અને એ 33 એમ્બ્યુલન્સીસમાં જે 13 જે એમ્બ્યુલન્સીસ છે એ અત્યારે લગભગ 15 જેટલી એમ્બ્યુલન્સીસ અમારે અમદાવાદ અને ગાંધીનગરમાં છે. મેં મેનપાવર ની વાત કરી, ખાસ કરીને મેડિકલી જે પણ સર્વિસ આપે છે એની અંદર કેટલો મેનપાવર છે, ડોક્ટર્સ કેટલા છે, નર્સિંગ સ્ટાફ કેટલો છે? હવે આમાં શું હોય છે કે જે એમ્બ્યુલન્સીસ હોય છે ને એ અમારી એમ્બ્યુલન્સીસમાં વી હેવ ટુ કીપ 1 EMT, દેટ ઇઝ ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન. ઓકે, એ ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન અને એક પાયલોટ એટલે જે આપણે નોર્મલી જે ડ્રાઈવર કહીએ છીએ તે. ઓકે, યુ કોલ્ડ એઝ અ પાયલોટ? વી કોલ ઇટ એઝ પાયલોટ બીકોઝ ધે આર મોર ધેન ડ્રાઈવર્સ, પાવરફુલ ધેન ડ્રાઈવર. એ લોકોને પણ અમે આ મેડિકલ પેરામેડિકલ ટ્રેનિંગ આપીએ છીએ, કારણ કે જે ઇક્વિપમેન્ટ્સ જે અમારી એમ્બ્યુલન્સીસમાં છે એ દરેક ઇક્વિપમેન્ટ્સ યુઝ કરવા માટે પણ, કારણ કે જે સ્ટ્રેચર હોય છે તે સેલ્ફ કોલેપ્સિબલ સ્ટ્રેચર હોય છે, એટલે સ્ટ્રેચર કોલેપ્સ થઈ જાય રોડ ઉપર ઇમિડિયેટલી વિક્ટિમને એમાં લઈ લેવાય. હવે કોઈ કોઈ જગ્યાએ એવું હોય છે કે એ સ્ટ્રેચર પર ઉઠાવી ના શકાય એટલે સ્કૂપવાળા સ્ટ્રેચર હોય છે, પછી ઓક્સિજન સિલિન્ડર્સ અંદર હોય છે, ડિફેબ્રિલેટર હોય છે, વેન્ટિલેટર્સ હોય છે, એટલે એ બધા માટે એ લોકોને વાપરવા માટેની ટ્રેનિંગ આપેલી હોય છે. એટલે EMTs આર ટ્રેન ફોર દેટ. એટલે દર વખતે એક EMT અને એક પાયલોટ હોય છે, અને આ બંને જણને મેડિકલ ટ્રેનિંગ તો અપાય. EMT હેઝ ટુ ગો થ્રુ, એટલે એમને તો એક્સટેન્સિવ મેડિકલ ટ્રેનિંગ આપવી પડે, કારણ કે આ જે બધા ઇક્વિપમેન્ટ છે એ બધા વાપરી. બાકીની જે નોર્મલી કોમન હોય કે ઇમિડિયેટ જે પણ તમે ટ્રીટમેન્ટ આપી શકો એ તો આપે કીધું તે પ્રમાણે પાયલોટને પણ એટલી તો આપે એમને ટ્રેનિંગ આપેલી જોઈ છે. પ્લસ એમાં સોફ્ટ સ્કિલ્સ હોય, એટલે શું છે કે જ્યારે વિક્ટિમ અંદર ટ્રોમામાં હોય કે જેને આ ઇમરજન્સી આવી ગઈ હોય તો એના રિલેટિવ્સને પણ યુ હેવ ટુ હેન્ડલ ઇટ યુ નો કેરફુલ, અને એ ટાઈપની જે એટીટ્યુડ છે અમે લોકો ક્વોલિટી, સિન્સિયરિટી અને ઇન્ટિગ્રિટી એમાં બહુ જ માનીએ છીએ. એટલે આ લોકો જે હોય તે એ લોકો ઓલ્સો હેવ ટુ બિહેવ વિક્ટિમ્સ સાથે, વિક્ટિમ્સના રિલેટિવ્સ સાથે કઈ રીતે એમને સાંત્વના આપવી તે વખતે, એમને કઈ ફેસિલિટી પ્રોવાઈડ કરવી અને એમને સાથે લઈ જવા, કારણ કે એક વખત અમે હોસ્પિટલમાં પહોંચીએ તો ત્યાં હોસ્પિટલમાં પણ હેન્ડિંગ ઓવર જે અમારું જે થાય વિક્ટિમનું, દેટ ઇઝ ઓલ્સો ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે અગેન હોસ્પિટલની વાત કરી આપે તે પ્રમાણે કે હજી પણ કન્ફ્યુઝન છે, લાઈક 108માં અગર કોઈ ફોન કરે છે અને ફોન કર્યા પછી એને કઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, કે જે પેશન્ટ હોય છે અથવા તેના રિલેટિવ્સ કે છે તે જ હોસ્પિટલ કે પછી નજીકની કોઈ પણ ગવર્મેન્ટ હોસ્પિટલમાં લઈ જાઓ છો? આમાં શું છે કે એક બેઝિક ક્રાઇટેરિયા બધાએ જાણવાની જરૂર છે કે જે આપણે જે ટ્રીટમેન્ટ જે હોસ્પિટલમાં શરૂ થવી જોઈએ એ ગોલ્ડન અવરમાં શરૂ થવી જોઈએ, એટલે એક અવરની અંદર શરૂ થવી જોઈએ. એટલે નોર્મલી છે ને અત્યાર સુધીનો અમારો રેકોર્ડ એવો છે કે 29 મિનિટમાં ઓન એન એવરેજ અમે લોકો હોસ્પિટલમાં પહોંચાડી દીધા. મીન્સ પેશન્ટનું જે ડેસ્ટિનેશન હતું ત્યાંથી, ના જ્યારથી કોલ આવ્યો ત્યાં, કોલ આવ્યો ત્યાંથી લઈને હોસ્પિટલ, એટલે કોલ આવ્યો ત્યારથી જે અમારી એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ગઈ, એમ્બ્યુલન્સ એવરેજ ટાઈમ ઇઝ 29 મિનિટ્સ, પહોંચ્યા પછી હોસ્પિટલમાં પહોંચાડવાનો એવરેજ ટાઈમ ઇઝ 29 મિનિટ્સ. એટલે નોર્મલી વી સે કે 20 કિલોમીટરના રેડિયસની અંદર જ અમારે હોસ્પિટલમાં લઈ જવા જોઈએ. એટલે ધ ફર્સ્ટ પ્રેફરન્સ ઇઝ ગિવન ટુ ધ વિક્ટિમ. જો વિક્ટિમ કહી શકે એવી સ્થિતિમાં હોય કે એમના રિલેટિવ કહી શકે એવી સ્થિતિમાં હોય, તે લોકો કહે કે અમારે આ હોસ્પિટલમાં લઈ જવા છે તો અમે એમને ત્યાં લઈ જઈએ, અને ત્યાં એ જો 20 કિલોમીટરની અંદર હોય તો, ના હોય તો પછી અમે વી ડિસાઈડ ઓન અવર ઓન કે ભાઈ અમને આમાં લઈ જવા છે, બીજી હોસ્પિટલમાં લઈ જવા છે. તો દર્શક મિત્રો, આપે જોયું તે પ્રમાણે ખૂબ જ રસપ્રદ વાત છે 108 સર્વિસ. આપણે બધાને ખ્યાલ છે તે પ્રમાણે ઇમિડિયેટ ફોન કર્યા પછી તુરંત જ આપની પાસે આવી જાય છે. અત્યાર સુધી
100, 101 અને 102 ની અંદર એક નવું પરિમાણ ઉમેરાયું છે, દેટ ઇઝ 108, કે જે ત્રણે ત્રણનું કોમ્બિનેશન એક સાથે એક જ કોલમાં મળી જાય છે. અને ઘણી બધી વાતો કરવાની છે કે 108ની સર્વિસનો ઉપયોગ કઈ રીતે કરી શકાય અને બીજી વિશેષતાઓ કઈ છે. વાત કરવા માટે હાજર છે અમિત દેસાઈજી, પરંતુ સમય થયો છે વિરામનો, મળીએ એક નાના વિરામ બાદ. દર્શકો, તો બ્રેક પછી આ બધાનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં. અતિથિમાં આજે ગેસ્ટ બન્યા છે અમારા સ્ટુડિયોની અંદર અમિત દેસાઈજી, કે જેઓ ગુજરાતની અંદર 108ની જે સર્વિસ છે તેનું પૂરું આખું હેન્ડલિંગ પોતે કરે છે. અમિતજી, બ્રેક પહેલાં વાત ચાલી તે પ્રમાણે કે 29 મિનિટ્સ આપનો એવરેજ ટાઈમ છે, જે જગ્યાએથી વિક્ટિમનો મીન્સ કોલ આવ્યો છે ત્યાંથી લઈને હોસ્પિટલ પહોંચવાનો, આપ પ્રેફરન્સ આપો છો વિક્ટિમને કે કઈ હોસ્પિટલમાં જવું. પરંતુ આપે ખૂબ જ સારી વાત કરી કે 20 કિલોમીટરના રેડિયસની અંદર હોય તો જઈને જે ગોલ્ડન ટાઈમ કીધો, ગોલ્ડન અવરની અંદર ત્યાં સુધીમાં એ પહોંચી શકે. 108 સર્વિસમાં અત્યાર સુધી કેટલા કોલ્સ આવેલા છે? અત્યાર સુધી ગઈકાલ રાતના 12 વાગ્યા સુધી જો એક્ઝેક્ટ ફિગર આપું તમને તો ઇટ ઇઝ અરાઉન્ડ 75,600 કોલ્સ. 75,600 કોલ્સ ઓલરેડી અમને આવી ગયા છે. આમાં ઇમરજન્સી કોલ્સનો પ્રમાણ લગભગ 10-1% હોય છે, અને બીજા જે કોલ્સ હોય છે એ બીજા કોલ્સ ઇન્ક્વાયરીના કોલ્સ હોય, એપ્રિસિએશનના કોલ્સ હોય, અને ઘણી વખત ટેસ્ટના કોલ્સ હોય. કે ઘણી વખત, કારણ કે દરેકે દરેક જે અમારી સાથે જે ટેલિકોમ પ્રોવાઈડર્સ જે સંકળાયેલા છે, BSNL સંકળાયેલું છે, અને દરેકે દરેક મોબાઈલ સેવાઓ જે છે, દરેકે દરેક ટેલિકોમ પ્રોવાઈડર્સ, એ બધા સંકળાયેલા છે. એટલે એ લોકો પણ વચ્ચે વચ્ચે ટેસ્ટ કરતા રહેતા હોય છે. ફરી એક વાર કે અત્યારે અમદાવાદની અંદર હાલમાં કેટલા વ્હીકલ્સ આપના 108ના? અત્યારે અમદાવાદ અને ગાંધીનગર મળીને 15 વ્હીકલ્સ અમારા છે. એક્સટેન્ડ હજી કે આને વધારવાની? ટોટલ અમારે અમદાવાદ શહેરની અંદર જ ટોટલ 21 વ્હીકલ્સ મૂકવાના છે, અને ગાંધીનગરની અંદર બીજા 6 વ્હીકલ્સ અમારે મૂકવાના છે. એટલે ટોટલ લગભગ 27-29 વ્હીકલ્સ અમે અમદાવાદ ને ગાંધીનગરમાં જ પ્લાન કરી રહ્યા છે, અને અત્યારે અમારે ટોટલ 33 વ્હીકલ્સ અમદાવાદ ગાંધીનગર અને આ બીજી 13 જગ્યાઓ જે આપણે 5 ડિસ્ટ્રિક્ટ સૌરાષ્ટ્રના છે. એટલે અમારું પ્લાન એવું છે કે બાય એન્ડ ઓફ ડિસેમ્બર 108 વ્હીકલ્સ અહીંયા આજ એરિયામાં કોન્સન્ટ્રેટ કરીને મૂકીએ, અને પછી વી વોન્ટ ટુ એક્સપાન્ડ. એટલે ટોટલી ગુજરાતમાં 400 જેટલા અમારા એમ્બ્યુલન્સીસ ઓવર એ પીરિયડ ઓફ નેક્સ્ટ 1 યર. આપે જે કીધું કે ફર્સ્ટ ફેઝ આપે ચાલુ કર્યું અમદાવાદ ગાંધીનગર, સેકન્ડ ફેઝ આપે બીજા 8 ડિસ્ટ્રિક્ટ કવર કર્યા, 5 ડિસ્ટ્રિક્ટ કવર કર્યા, નાઉ થર્ડ ફેઝ ની અંદર કયા કયા એરિયા જવાના છે, કયા પોકેટ્સ? થર્ડ ફેઝ ની અંદર અમે સેન્ટ્રલ ગુજરાતમાં જવા માંગીએ છીએ. ઓકે, એટલે આણંદ અને ખેડા ડિસ્ટ્રિક્ટ, પછી ટ્રાઇબલ એરિયા જે છે તે ટ્રાઇબલ એરિયાઝ આખો. સેન્ટ્રલ માટેનો પ્લાનિંગ નિયર બાય કયા સમયગાળા દરમિયાન? લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચમાં આ જે ટ્રાઇબલ એરિયાઝ સેન્ટ્રલ ગુજરાત કવર થશે એવું માનું છું. ઓકે, આપે કોલની વાત કરી, આટલા બધા ફોન કોલ્સ આવે છે, ટેલિફોન સર્વિસ પ્રોવાઈડર પણ આપને ફોન કરીને કન્ફર્મ કરતા હોય છે કે સર્વિસ પ્રોપર છે કે નહીં, પ્રોમ્પ્ટ છે કે નહીં, એવા કોઈ રસપ્રદ કિસ્સા કે જેની અંદર એ ફોન આવ્યા હોય? ઘણા કિસ્સા છે, કારણ કે અત્યાર સુધીના અમે લોકોએ લગભગ 4,600 ઇમરજન્સીઝ હેન્ડલ કરેલી છે, અને એ 4,600 ઇમરજન્સીઝમાં અમે એક બેન્ચમાર્ક મૂક્યું છે. બેન્ચમાર્કમાં એવું છે કે લાઈફ સેવ્ડ, નંબર ઓફ લાઈફ સેવ્ડ, એ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જે રીતે કોમર્શિયલ ઓર્ગેનાઇઝેશનમાં તમારે એટ ધ એન્ડ ઓફ ધ ડે તમારે નેટ પ્રોફિટ કેટલો એ તમારા ચેરમેનને રિપોર્ટ કરવો પડતો હોય છે, એવી રીતે અમારે અમારા જે ચેરમેન એમિરેટસ છે ડૉક્ટર અબ્દુલ કલામ, એપીજે ડૉક્ટર અબ્દુલ કલામ, એ આપણા જે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા એ અમારા ચેરમેન એમિરેટસ છે, અને એમણે આ બીડું ઝડપ્યું છે કે આખા ભારત વર્ષમાં એ 2010 સુધીમાં રોજના 10 લાખ કોલ્સ એટેન્ડ કરશે અને વર્ષની 10 લાખ જિંદગીઓ બચાવશે.
એટલે અમે આ 4600 જે કોલ્સ એટેન્ડ કર્યા છે એમાં નાની નાના મોટા ઇન્સિડન્સીસ હોય છે, પણ જે આપણે ક્રિટિકલ કેસીસ કહીએ કે જેમાં જો વિક્ટિમે કે વિક્ટિમના નિયર બાય રિલેટિવ્સે જો 108 પર ફોન ના કર્યો હોત તો કદાચ રિઝલ્ટ કંઈક અલગ જ હોત. તો એવા જે કેસ છે તે ટોટલી અત્યાર સુધીમાં 176 અમે જિંદગીઓ આ બે મહિનાની અંદર વી હેવ સેવ્ડ. અને એ રોજ અમારે આ આંકડો અમારે ડોક્ટર અબ્દુલ કલામને ફોરવર્ડ કરવો પડતો હોય છે કે આ ધીસ ઇઝ ધ કોકર ફેક કોલ. પણ ઘણી વાર કારણ કે આવી જે સર્વિસ છે, તો અમારે હમણાં અમે બેઠા હતા ત્યારે જ એક ફ્રેન્ડને એકચ્યુઅલી કાર બગડી ગઈ, તો કે મને જવું છે, તો એ જ મજાકમાં વાત નીકળી કે 108 પર કર કે તબિયત ખરાબ છે ને, કે વસ્ત્રાપુરમાં રહેતો હતો કે વસ્ત્રાપુરની હોસ્પિટલમાં લઈ જાઓ, ત્યાંથી પછી હું ઘરે પહોંચી. ફેક કોલ્સના પ્રમાણ કેટલા હોય છે? ફોર્ચ્યુનેટલી આપણી ગુજરાતની જે પ્રજા જે છે એનો હું આભાર માનું છું કે એટલા બધા ફેક કોલ્સ નથી આવતા. ઓકે. કારણ કે લોકો પોતાની રિસ્પોન્સિબિલિટી જાણતા હોય છે, આવે છે પણ એ પ્રમાણ બહુ જ ઓછું છે. અને એમાં શું છે કે અમારો પ્રોસેસ એવો છે કે જે કોલ આવે એટલે કોમ્યુનિકેશન ઓફિસરે કોલ લે ના, એ ડાયવર્ટ કરે ડિસ્પેચ ઓફિસર્સને. એને લાગે કે આ જે ઇમરજન્સીનો કોલ આવ્યો હોય તો કોઈ એવું કહે કે ભાઈ મારે અત્યારે વસ્ત્રાપુર જવું છે ને મારી તબિયત બગડી ગઈ છે, તો એ કોલ ડિસ્પેચ ઓફિસરને જાય. અને ડિસ્પેચ ઓફિસરને જો એવું લાગે તો એ તરત જ એ કોલ અમારે જે ત્યાં ડૉક્ટર જે બેઠા હોય ત્યાં કોલ સેન્ટરમાં, કારણ કે કોલ સેન્ટરમાં પણ અમારા ફિઝિશિયન્સ 24 કલાક હોય છે. એટલે એમનું બેસિકલી એમનું ત્યાં રહેવાનું કારણ એ હોય છે કે જ્યારે ઈએમટી ત્યાં પેશન્ટને કે વિક્ટિમને હેન્ડલ કરતો હોય, પ્રી હોસ્પિટલાઇઝેશન કેર આપતો હોય, તો એ વખતે એના સિમ્ટમ્સ જણાવે અને એ વખતે જે ફિઝિશિયન હોય એને ફોન ઉપર જ એને કહે કે ભાઈ તમારે આને કઈ રીતે હેન્ડલ કરવા જોઈએ. ઓકે. એટલે એ વખતે એ કદાચ એ એરિયામાં એટલે એ દરમિયાનમાં એ આ ફિલ્ટર ઓફ થઈ જાય, ફિલ્ટર ઓફ થઈ જાય કે આ ફેક કોલ છે, આ ફેક કોલ છે. બીજું અમિતજી, ખાસ કરીને કે કદાચ અમદાવાદ આપણે એક સરાઉન્ડિંગ એરિયા પર નક્કી કર્યો છે કે આ જ વિસ્તારમાંથી જે ફોન કોલ્સ આવે, તો કદાચ જો બહારથી ફોન કોલ્સ આવે, લાઈક એક દાયરો નક્કી કર્યો હોય છે, ઇફ સપોઝ સમજો કે અમદાવાદથી કદાચ 80-90 કિલોમીટર દૂરથી ફોન આવ્યો, તો એને કઈ રીતનો રિપ્લાય હોય છે આપના તરફથી? નોર્મલી અમે લોકો જે મેં આપને કહ્યું કે જે છેલ્લી એમ્બ્યુલન્સ હોય જે નિયર બાય એમ્બ્યુલન્સના 20 કિલોમીટરની અંદર જ અમે એ કરતા હોઈએ છીએ. પણ અત્યારે ઘણા એવા કિસ્સા બન્યા છે કે સૌરાષ્ટ્રમાં અમે જે આ 5 ડિસ્ટ્રિક્ટમાં અમારે એમ્બ્યુલન્સીસ તો વધારે મૂકવી જોઈએ, ગ્રેજ્યુઅલી અમે લોકો એ ડીપન કરીએ છીએ. જેમ આપણે દેવાંગભાઈ પૂછ્યું કે આપણે કેટલા સમયમાં આપણે સેન્ટ્રલમાં ક્યારે જઈ શકીશું, હવે સેન્ટ્રલમાં વહેલા નહીં જઈ શકીએ કારણ કે જ્યાં અમે આ એમ્બ્યુલન્સ સેવા પ્રોવાઈડ કરીએ છીએ ત્યાં વી વોન્ટ ટુ ગો ડીપ. એટલે છેક સુધી દરેકે દરેક વિલેજમાં અમે રિમોટ એરિયામાં પહોંચીએ તો ઇટ ઇઝ રિયલી મિનિંગફુલ. પણ એટલે અત્યારે સૌરાષ્ટ્રમાં એવું બન્યું છે કે 75 કિલોમીટર 100 કિલોમીટર પણ આવ્યા હોય અને જો અમને એવું લાગે કે ત્યાં ડૉક્ટરને એવું લાગે કે ના ત્યાં પહોંચવાથી આ ખરેખર ઇટ ઇઝ ગોઈંગ ટુ બી હેલ્પફુલ, તો વી સેન્ડ એમ્બ્યુલન્સ દેર, વી ડિસ્પેચ ધ એમ્બ્યુલન્સ. ઓકે. અને એવા કેસીસ હમણાં છેલ્લા એક મહિનામાં વી હેવ હેન્ડલ અબાઉટ 10 સચ કેસીસ કે આવા આવા એરિયામાં ત્યાં જઈને પણ અમે પિકઅપ કરીએ છીએ. અભિજી, આ સેવા 108ની સર્વિસ ચાલુ થઈ આંધ્રપ્રદેશથી, રાઈટ? કરેક્ટ. આંધ્ર પછી આઈ થિંક ધીસ ઇઝ સેકન્ડ સ્ટેટ કે જેણે ઇમ્પ્લિમેન્ટ કરી આ સર્વિસ, જેમાં આપ સર્વિસ અત્યારે પ્રોવાઈડ પણ કરી રહ્યા છો. આંધ્રની અંદર અત્યારે કેટલી હદે સક્સેસ છે? આંધ્રમાં ઇટ ઇઝ રિયલી સક્સેસફુલ, કારણ કે આંધ્રમાં 2 વર્ષની અંદર એ લોકો ટોટલી ત્યાં 8 કરોડની પબ્લિક છે, 8 કરોડની જનતા માટે લગભગ એ લોકોને 400-500 જેટલી એમ્બ્યુલન્સીસ એમને જોઈએ, એ લોકોના જે પ્રમાણે આપણે કેલ્ક્યુલેટ કરતા હોઈએ છીએ, તો ત્યાં અત્યારે 502 એમ્બ્યુલન્સીસ ઓલરેડી છે. અને એ લોકોએ એક જ મહિનામાં એટલે ઇન ધ મંથ ઓફ ઓક્ટોબર એ લોકોએ 1 લાખ જેટલા ઇમરજન્સીસ હેન્ડલ કરેલી છે એક જ મહિનામાં. એટલે દેટ ઇઝ અ કાઇન્ડ ઓફ અભિજી અભિજી અહીંયા વચ્ચે રોકીશ. દર્શક મિત્રો, આપને જણાવું તે પ્રમાણે ફરી એકવાર પ્રોપર જે ઇન્ફોર્મેશન્સ આપી રહ્યા હતા અમિતજી, કે આંધ્રપ્રદેશમાંથી શરૂ થયેલી સેવા અત્યારે બીજા સ્ટેટ તરીકે ગુજરાતને ચૂઝ કરી છે અને ત્યાં પણ એટલી જ સક્સેસ છે જેટલી આંધ્રમાં હતી. ઘણી બધી વાતો કરીએ છીએ અમિતજી સાથે, પરંતુ અગેઇન ટાઈમ થયો છે બ્રેકનો. મળી એક નાનકડા બ્રેક બાદ. Thank you.
દર્શક મિત્રો, બ્રેક પછી આપ બધાનું સ્વાગત છે કાર્યક્રમ અતિથિમાં. અતિથિમાં આજે અમારા ગેસ્ટ બન્યા છે સ્ટુડિયોમાં અમિત દેસાઈજી. અમિતજી, 108 સર્વિસની વાત કરીએ આપણે કે આંધ્રની અંદર સુપર સક્સેસ હતી. ગુજરાતની અંદર આઈડિયલી, અને ખાસ મારે એક ક્વેશ્ચન પૂછો છે કે જે પ્રમાણે ગુજરાતની વસ્તી છે, કેટલી વસ્તી દીઠ કેટલી વેન હોવી જોઈએ? જે અર્બન એરિયાઝ છે, જે શહેરી વિકાસ જે એરિયા છે, એની અંદર લગભગ 3-1 લાખની વસ્તી હોય તો એમાં 1 એમ્બ્યુલન્સ જોઈએ. અને રૂરલ એરિયામાં કારણ કે સ્પ્રેડ થયેલો હોય તો એમાં લગભગ 1.5 લાખની વસ્તી વચ્ચે 1 એમ્બ્યુલન્સ જોઈએ, કારણ કે એરિયા દૂર દૂર હોય છે. એટલે એમાં વસ્તી નું પ્રમાણ ઓછું હોય, એટલે ડેન્સિટી ઓછી હોય, એટલે 1.5 લાખની વસ્તી માટે 1 એમ્બ્યુલન્સ જોઈએ. જ્યારે અર્બન એરિયામાં લગભગ 3 લાખની વસ્તી દીઠ 1 એમ્બ્યુલન્સ જોઈએ. નાઉ અગેન એક બીજો સવાલ આવે છે કે 108, દેટ ઇઝ ગવર્નમેન્ટ દ્વારા, કારણ કે 100, 100, 101 અને 102 એ સરકાર દ્વારા ચાલતી આ બધી સેવાઓ છે. 108 વિશેની આખી ડિટેલ જરા આપશો પ્લીઝ. જેવી રીતે અમેરિકામાં 911 છે, યુકેમાં 112 છે, એવી રીતે આપણા દેશમાં પણ એક ઇન્ટિગ્રેટેડ સર્વિસની જરૂર હતી. કારણ કે આમાં શું થાય છે કે વ્યક્તિને કોઈ પણ ટાઈપની ઇમરજન્સી હોય તો એક જ નંબર એમને યાદ રાખવો પડે, ને એક જ નંબરમાં આ બધી જ ઇન્ટિગ્રેટેડ સર્વિસ મળવી જોઈએ. એટલા માટે એ હેતુથી જ આ 108 જે છે તે સેન્ટ્રલ ગવર્મેન્ટે આ પ્રોવાઈડ કરેલો નંબર છે, કે આ 108 નંબર, કારણ કે આંધ્રપ્રદેશમાં જ્યારે ચાલુ થયું ત્યારે એ લોકોને ગ્રેજ્યુઅલી આ લેવલ પર આવતા આવતા ઘણો વખત લાગેલો, કારણ કે બધા જ પ્રોસિજર્સ એમને કરવા પડેલા. પણ એક વખતે આ 108 સેન્ટ્રલી ઇન્ટિગ્રેટેડ નંબર એલોટ થયો અને દરેકે દરેક ટેલિકોમ પ્રોવાઈડરે પણ એ નિઃશુલ્ક સેવા આપવાની ચાલુ કરી, એટલે આ 108 નંબર હેઝ નાઉ બીકમ પોપ્યુલર. એટલે હવે 108 નો બેઝિક આઈડિયા, જે કહેવાય કે કન્સેપ્ટ છે, ભલે કીધું કે ત્યાં યુએસ કે યુકેની અંદર આ સર્વિસ ચાલતી, પણ ઇન્ડિયાની અંદર આ જે કન્સેપ્ટ છે એ કોની દેન છે? આ જે કન્સેપ્ટ છે તે સત્યમ ગ્રુપના જે ચીફ જે છે રામલિંગ રાજુ, એમની પોતાનો આ કન્સેપ્ટ છે. એમણે આ બધા દેશોમાં, બહારના દેશોમાં ફરતા એમના પોતાના એના બિઝનેસ માટે જતા હતા ત્યારે એમને આ ખ્યાલ આવ્યો કે આપણે ત્યાં પણ એક આવો કન્સેપ્ટ હોવો જોઈએ. પછી એમણે આ બધા પર રિસર્ચ કરવાની ચાલુ કરી, આખો આઈડિયાને ડેવલપ કર્યો, અને એ આઈડિયા ડેવલપ કરવા માટે પોતાના ફંડ્સમાંથી, ફાઉન્ડેશનમાંથી લગભગ 150 કરોડ રૂપિયા જેટલા શરૂઆતમાં ખર્ચ્યા, અને એમાં આ કન્સેપ્ટ ડેવલપ કર્યો, આખી એમ્બ્યુલન્સની ડિઝાઇન ડેવલપ કરી. કારણ કે બહાર જે એમ્બ્યુલન્સ ચાલતી હોય છે અને અહીંયા જે એમ્બ્યુલન્સની જરૂર હોય એમાં આખું સ્ટેનફોર્ડ યુનિવર્સિટી સાથે ભેગા થઈને આ એમણે આખો કન્સેપ્ટ ઊભો કર્યો. અને પોતે સત્યમ કોમ્પ્યુટર ઇઝ ટેકનોલોજીકલી એક્સ્ટ્રીમલી પાવરફુલ. ટેકનોલોજીકલી એક્સ્ટ્રીમલી પાવરફુલ, તો ફરી એકવાર મારો સવાલ પર્સનલી અમિતજીને છે કે અમિતજી, આપનું આખું બેકગ્રાઉન્ડ છે, દેટ ઇઝ અગેન આપ ટેકનોલોજી ને આખું જે આ હેન્ડલ કરવાનું છે, આપની લાઈન જે પણ અત્યારે પકડી છે, સી આ કામ એવું છે કે જેની અંદર નેમ એન્ડ ફેમ બને છે અને સાથે સાથે ખાસ કરીને સેટિસ્ફેક્શન. જેમ તમે કહ્યું દેવાંગભાઈ કે આ મેજર થિંગ ઇઝ સેટિસ્ફેક્શન, એટલે એ સેટિસ્ફેક્શન માટે જ, કારણ કે અત્યાર સુધી હું છેલ્લા લગભગ 13 વર્ષથી હું ઇન્ડિપેન્ડન્ટ કન્સલ્ટન્ટ છું, મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, અને આ એક મને ઓપોર્ચ્યુનિટી મળી સત્યમ ગ્રુપના જે એ લોકોના જે ચીફ એચઆર જે છે એમને મારો આ પ્રોફાઇલ ક્યાંકથી મળી ગયો અને એમણે મને એપ્રોચ કર્યો કે કેમ તમે અમારી સાથે જોઈન નથી થતા. અને આ જે આપણે આખો દિવસ કામ કર્યા પછી જે સાંજે ઘરે જઈએ અને સૂતા પહેલાં જે આપણને સેટિસ્ફેક્શન મળે કે આજે આપણે આટલી જિંદગી બચાવી અને આટલા કોલ્સ એટેન્ડ કર્યા, આટલા લોકોને માર્ગદર્શન આપ્યું અને આટલા લોકોને સારી રીતે અમે લોકો હોસ્પિટલ સુધી કે પહોંચાડી શક્યા, એ જે સેટિસ્ફેક્શન છે એ બીજી કોઈ જોબમાં નથી. અમિતજી, આપને તો પર્સનલી સેટિસ્ફેક્શન થાય છે, પરંતુ ક્યારે એવો કેસ બન્યો છે ઘરો, અથવા તો કેટલા બન્યા છે કે જેમાં આપે આ સરસ સર્વિસ પ્રોવાઈડ કરી, કોઈને જિંદગી બચી ગઈ અને એપ્રિસિએશનના ફોન કોલ્સ આવે છે ખરા? કારણ કે નોર્મલી આવું થતું હોય છે આ સર્વિસમાં કે સેવા લઈ લીધી અને પછી હું યાદ પણ નથી કરતો કે મને કોણે સેવા આપી હતી. ના, એ જ મેં અગેન તમને પહેલાં જે કહેલું તે કે આપણે ગુજરાતમાં પ્રજા ઇઝ ખરેખર એપ્રિશિએટિવ,
અને દરેક જગ્યાએથી એપ્રિસિએશનના કોલ્સ આવે છે. આ સેવાઓ લીધા પછી તો રિલેટિવ્સના તો એપ્રિસિએશન કોલ્સ આવે જ છે. અને અમે પણ અમારી રીતે, અમારી એક બીજી સિસ્ટમ એવી છે કે જે કોલ આવી ગયો અને અમારું ડિસ્પેચ થઈ ગયું પછી એના 48 કલાક પછી અમે લોકો પાછા વિક્ટિમના રિલેટિવ્સને ફોન કરતા હોય છે ફોલોઅપમાં. ગાઈડલાઇન્સ એટલે અમારે વી હેવ એ ઓડિટ ચેક ઓલસો. એટલે દરેકે દરેક જે કોલ આવતા હોય કોલ સેન્ટરમાં, એ કોલ સેન્ટરમાં રેન્ડમલી ઓડિટ પણ થતા હોય. એટલે કઈ રીતે કમ્યુનિકેશન ઓફિસરે વાત કરી, કઈ રીતે મેડિકલ ઓફિસરે વાત કરી, એ બધાના ક્વોલિટી ઓડિટ થતા હોય છે. એટલે આ પણ જે 48 અવર્સનું ફોલોઅપ છે એ બંને રીતે એ સારું છે કે વિક્ટિમ્સને પણ ખ્યાલ આવે અને એ લોકોના સજેશન પણ. હવે એમાં નાનો નાનો આંકડો હું આપને આપું કે અત્યાર સુધી જે અમે 4400 જે કયા છે એમાંથી ખાલી 3% એવા છે કે જેમાં અમને ફર્ધર ઇમ્પ્રુવમેન્ટના સજેશન્સ આવ્યા હોય. હવે એમાં એ 3% પણ એવા છે ઘણા કે ટ્રાફિક સિગ્નલને લીધે કે ટ્રાફિક્સને લીધે કદાચ અમે ના પહોંચી શક્યા હોય, કાં તો જે અમે હોસ્પિટલમાં લઈ ગયા હોય ત્યાં ઘણી વખત, કારણ કે ગામડાઓમાં ઘણી વખત એવું બનતું હોય છે કે જે હોસ્પિટલમાં લઈ જઈએ ત્યાં બધી સેવાઓ ના હોય. એટલે ત્યાં અમારે એવું કરવું પડે કે એમ્બ્યુલન્સમાં જે અમારા જે ઇક્વિપમેન્ટ્સ છે એ ચાલુ રાખવા પડે, ત્યાં એમને સારવાર આપવી પડે. હવે બહુ શોર્ટમાં ટાઈમ ખૂબ જ ઓછો છે અમીજી, એક્ઝેક્ટ 108ની જે વેન આવે છે એ વેનની અંદર કઈ કઈ વસ્તુ હોય છે શોર્ટમાં? એ વેનની અંદર એક નાનું આઈસીયુ હોય, એ પ્રકારની બધી જ ફેસિલિટીઓ છે. તમે હાર્ટના પ્રોબ્લેમ્સ હોય તો થઈ શકે, કોઈ પણ મેડિકલ ઇમરજન્સી હોય તો વી કેન ટેક કેર. ફર્ધર ઇમ્પ્રુવમેન્ટની વાત કરી, આપણે સજેશન્સ પણ આવ્યા છે, હજી આવનારા દિવસોમાં કયા કયા ઇમ્પ્રુવમેન્ટ્સ હજી ચાન્સીસ છે આની અંદર આવવાના? હવે અત્યારે અમે ટેલિમેડિસિનનું એક સફળ પ્રયોગ ગુજરાતમાં કર્યો છે જે આંધ્રપ્રદેશમાં હજુ સુધી નહોતા કરી શક્યા. એમાં એવું છે કે મોબાઈલ દ્વારા જ પેશન્ટનો ઇસીજી ત્યાં લેવામાં આવે, કારણ કે ઇસીજીનું અમારી પાસે ત્યાં ઇક્વિપમેન્ટ છે. એટલે મોબાઈલ થ્રુ જ, એટલે ઇસીજી લઈને મોબાઈલ થ્રુ ડાયરેક્ટલી જે અમારા કોલ સેન્ટરમાં આખી ટીમ હોય ત્યાં, ધેટ્સ રાઈટ, એ ડોક્ટર ત્યાં જ એના સ્ક્રીન પર જ, કોમ્પ્યુટરના સ્ક્રીન પર એ આખો ઇસીજી જોઈ શકે અને ઈએમટીને તરત જ એ કરી શકે. એટલે એ એક સેવા જે દરેક એમ્બ્યુલન્સમાં હજુ ચાલુ નથી થઈ, પણ ઇટ હેઝ બીન સક્સેસફુલી ટેસ્ટેડ. ફાઇન અમીજી, ઘણી બધી વાતો કરવી છે પરંતુ દર્શક મિત્રો આપે જોયું તે પ્રમાણે ઘણી બધી વાતો છે અમીજી સાથે કરવાની. 108 સર્વિસ કે જેને એટલી બધી સેવાઓ લોકોએ લીધેલી છે અને કદાચ આવનારા દિવસોની પણ ઘણી બધી સારી સેવા 108 આપી શકે, અને ખાસ કરીને લાઈફ સેવિંગ જે આ ફોન નંબર છે કે જેનાથી કદાચ જીવ પણ બચી શકે એક નંબર લગાવવાથી. અંતમાં અમીજી અમારા દર્શકોને આપનો મેસેજ. દર્શકોને મેસેજ મારે એટલો જ આપવો છે કે આ જે 108 જે કોઈ પણ ફી લીધા વગર ટોટલ મફત જે સેવા જે આપણને મળે છે, જે ગુજરાતના નાગરિકો માટે અવેલેબલ છે, તે આ બધા જ આ સર્વિસનો તમે ઉપયોગ કરો અને જેને જેને આપ મળો એને બધાને જ આપ આ સંદેશો મોકલાવો કે આ 108 સર્વિસ જે છે તે ટોટલ ફ્રી ઓફ કોસ્ટ છે અને એને આપ જેટલી વધારે એનો ઉપયોગ કરશો એટલી જ અમારી ચેલેન્જીસ વધશે, એટલી જ આપણી ગુજરાતની સુખાકારી વધશે, એટલા જ માણસો આપણને હંમેશા દુઆ દેશે. તો દર્શક મિત્રો આ હતી મુલાકાત અમિત દેસાઈજી સાથે, અને 108 સર્વિસ વિશેની ઘણી બધી રસપ્રદ માહિતી આપી, કેટલા બધા ડાઉટ્સ પણ હતા એ પણ ક્લિયર થયા. અમિતજી થેન્ક યુ વેરી મચ આપ સ્ટુડિયોમાં આવ્યા. દર્શક મિત્રો આ કાર્યક્રમ કેવો લાગ્યો તમને જરૂરથી લખીને મોકલાવજો. મારું સરનામું છે C202 સજાનંદ કોમ્પ્લેક્સ સ્વામિનારાયણ મંદિરની સામે, શાહીબાગ, અમદાવાદ. તો ચાલો દર્શક મિત્રો નેક્સ્ટ વીક મળીશું એક નવા અતિથિ સાથે આ જ કાર્યક્રમ એટલે કે ગેસ્ટ ઓફ ધ ડે અતિથિમાં. ત્યાં સુધી મને અમિતજી નજર આપશો. નમસ્કાર.